નમસ્કાર. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્રની અંદર પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ચેકડેમો બનેલા છે. સૌરાષ્ટ્રની ધરતી પથ્થળ અને ડુંગરાળ છે. વરસાદ તો એવરેજ 40 થી 60 ઇંચ પડે છે, પરંતુ એનો 80% થી પાણી વધારે પાણી દરિયાની અંદર વહી જાય છે. આ પાણી રોકવાનો જો મેઇન કોઈ વિકલ્પ હોય ને તો એ તે ચેકડેમ. આ ઘણા બધા ચેકડેમો સૌરાષ્ટ્રની અંદર જે તે સમયે બનેલા પણ છે. એમાંથી ઘણા બધા ચેકડેમોની ક્યાંય ને ક્યાંય કોઈ મરામત માંગે છે, કોઈને ઊંડાઈ કરવા પડે એમ છે, કોઈની ઊંચાઈ લેવી પડે એમ છે, અને એવી ઘણા બધા લોકેશનો છે કે જ્યાં ચેકડેમ નવા બનાવવા પડે એમ છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાલ 180 કરતા પણ વધારે ચેકડેમો હાલની તકે પૂર્ણ કરેલ છે. 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે. આ કાર્યને ગતિ મળે એના માટેનો અમારી સંસ્થાના બધા સહમિત્ર સાથે રહીને સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ વર્ષે અમારો નવો એક પ્રયત્ન કે જ્યાં સિટી છે કે જ્યાં સિમેન્ટ અને ડામરના કોક્રીટ જંગલ બન્યા છે કે જ્યાં એક પણ ટીપુ પાણી જમીનમાં ઉતરી શકતું નથી, તો ત્યાં આપની સંસ્થા દ્વારા જે પણ જગ્યાએ જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ બોર કરવાની એક સરસ મજાની સિસ્ટમ બનાવેલી છે. અને એની સાથે સ્વનિર્ભર શાળા પણ અમારી સાથે જોઈન્ટ છે. રાજકોટ મહાનગર કોર્પોરેશન પણ આની અંદર અમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહી છે. એટલે આ કાર્યને પણ વધારે વેગ મળે અને લોકો પોતાની સોસાયટી પોતાના ઘરની અંદર પણ જ્યાં સગાસી અને ધાબાનું પાણી આવે તે પણ રિચાર્જ કરે એની પણ અમારી સંસ્થા માહિતી આપી અને મદદ કરી રહી છે. અને સોસાયટી અને જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ ઉપર પણ રિચાર્જ કેમ થાય એના માટે લોક ભાગીદારીથી ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ ચાલી છે. હાલ અમે બોર પણ ઘણા બધા હાલની તકે છેલ્લા એક મહિનાની અંદર અમે 15 થી વધારે બોરને રિચાર્જ પણ કર્યા છે. 11,111 ડેમની સાથે ટૂંક સમયમાં 11,111 બોર પણ અમે રાજકોટની અંદર રિચાર્જ થાય એના માટેનો અમે સંકલ્પ પણ કરેલો છે. આ સંકલ્પને પહોંચી વળવા માટે ઘણા બધા સાધનો, હથિયારો, મેન પાવર, આર્થિક મદદની ઘણી બધી જરૂરિયાત હોય છે. કારણ કે આ સૌરાષ્ટ્રનું નહીં પણ દેશનું નહીં રાષ્ટ્રનું કોઈ મોટામાં મોટું કાર્ય હોય તો એ પાણી બચાવવા અભિયાનનું છે. પાણી છે તો પશુ પંખી જીવજંતુ અને પ્રકૃતિ બધા માટે ફાયદાકારક છે. તો આ પાણી બચાવવા માટે પુષ્કળ મદદની દરેક એંગલથી જરૂર પડે. તો કાયમી આ લોકોના અપીલના હિસાબે આપના સમાજના જૈન સમાજના અગ્રણીય જે સમસ્ત મહાજન સમાજના પ્રમુખ છે ડોક્ટર ગિરીશભાઈ શાહ, એને એક પહેલ કરી છે કે આ કાર્યને ગતિ મળી શકે એના માટે એક ઇટાચી જે બ્રેકર સાથે એની સામાન્ય આપણે એમ કહીને કે એની કિંમત પણ 80 લાખ રૂપિયા છે એવું એક ઇટાચી મશીન સંસ્થાને આપી અને એને પહેલ કરી છે કે આવા દિલીપભાઈ ઘણા બધા સાધનો હશે ત્યારે તમે આ સંકલ્પે પહોંચશો. એટલે આ વિષયને લઈ અને બધા જોડાઈ ગયા છે. 11,111 ડેમ ટૂંક સમયમાં અને ઝડપથી પૂરા થાય એના માટેનું અમે પ્લાનિંગ બનાવી રહ્યા છે અને દરેક લોકો આની અંદર મદદરૂપ થાય એના માટે અમે લોકોને અપીલ કરી રહ્યા છે. આની સાથે સાથે જ્યારે સોમવાર અને સવારે સોમવાર અને બપોરના 5 વાગે રાજકોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં પોલીસ હેડક્વાર્ટર છે. રાજકોટની આજુબાજુમાં પણ સંસ્થા દ્વારા અમે 7 ડેમ આ વર્ષે બનાવ્યા છે. એમાંનું એક ડેમનું લોકાર્પણ પણ 5:30 વાગે આપને સોમવારે રાખેલ છે. ત્યાર પછી આપના રાજકોટમાં અવધ રોડ ઉપર સિઝન હોટલ છે, તે સિઝન હોટલની અંદર આ મશીનનું આપના રાજકોટના એવા સ્વામી શ્રી પરમાનંદ સ્વામી અને ડોક્ટર ગિરીશભાઈ શાહના આ નેતૃત્વમાં ટીમ સહકાર ટીમની સાથે રહી અને અમે આ મશીનનું ઉદઘાટન પણ કરવાના છે. અને મીડિયા દ્વારા હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહે અને આ ભગીરથ કાર્યની અંદર વધારેમાં વધારે લોકો જોઈન્ટ થાય એવી પણ અપીલ કરું છું.